गुड मॉर्निंग विद्यार्थी मित्रों, આપણે કયો વિષય ભણી રહ્યા છીએ? અંગ્રેજી, બરાબર છે? તો આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું? યુનિટ નંબર 8નું રિવિઝન કર્યું હતું. તો યુનિટ નંબર 8 આપણું કયું છે? ધીઝ અને ધોઝ, બરાબર છે? તો લાસ્ટ લેક્ચરમાં આપણે એની ખાલી જગ્યા જોઈ હતી, તો આજે એમના વાક્ય જોવાના છે, બરાબર છે? તો જો નિયમે લખેલું છે, વાક્ય વાંચો અને બહુવચનમાં ફેરવો. તો પહેલું વાક્ય શું છે? ધીઝ ઇઝ અ બેન્ચ. તો આપણે ધીઝનું શું થશે? ધીઝ થશે. શું થશે? ધીઝ. તો અહીંયા આપણે આન્સરમાં બહુવચનમાં શું લખીશું? ધીઝ ઇઝનું આર અને બેન્ચનું બેન્ચીસ, બરાબર છે? તો આપણું વાક્ય શું બન્યું? ધીઝ આર બેન્ચીસ, બરાબર છે? આ આપણું વાક્ય બન્યું. ત્યાર પછી આપણે નેક્સ્ટ વાક્ય જોઈએ. તો જો બીજું વાક્ય શું છે? ધેટ ઇઝ એન એક્સ, બરાબર છે? ધેટ ઇઝ એન એક્સ. તો ધેટનું આપણે બહુવચનમાં શું લખશું? ધોઝ લખશું. શું લખશું? ધોઝ. ટી એચ ઓ એસ ઈ ઇઝનું આર અને એક્સનું એક્સિસ, બરાબર છે? પાછળ એસ લાગશે. ત્યાર પછી ત્રીજું વાક્ય જુઓ, શું લખેલું છે? ધેટ ઇઝ અ મેંગો. આ આપણે એકવચનમાં લખેલું છે, તો બહુવચનમાં શું આવશે? ધેટનું ધોઝ આવશે. પી એચ ઓ એસ ઈ ઇઝનું આર અને મેંગોનું મેંગોઝ. આપણે બહુવચનમાં વાક્ય લખ્યું, બરાબર છે? મેંગોઝનું મેંગોઝ થશે, ઈએસ લાગશે પાછળ, બરાબર. ત્યાર પછી ચાર નંબરનું વાક્ય જુઓ, એમાં શું આપેલું છે? ધીઝ ઇઝ અ પેરોટ. આપણે એક વચનમાં લખ્યું છે, તો બહુવચનમાં ધીઝનું શું થશે? ધીઝ. ટી એચ ઈ એસ ઈ ઇઝનું આર અને પેરોટનું શું થશે? પેરોટ્સ. પી એ ડબલ આર ઓ ટી એસ, બહુવચનમાં પેરોટ્સ થશે. તો આપણું વાક્ય શું બન્યું? ધીઝ આર પેરોટ્સ. ત્યાર પછી પાંચ નંબરનું વાક્ય જુઓ, શું આપેલું છે? ધેટ ઇઝ અ કપ. તો ધેટનું બહુવચનમાં શું થશે? ધોઝ. ટી એચ ઓ એસ ઈ ઇઝનું આર અને કપનું કપ્સ, સી એ પી એસ. સમજાણું? ચલો, અહીંયા સુધી બધાને સમજાઈ ગયું. ત્યાર પછી આપણે નેક્સ્ટ બીજા વાક્ય જોઈએ. ચલો જો શું આપેલું છે? છ નંબરનું વાક્ય આપેલું છે. તો છ નંબરના વાક્યમાં શું લખ્યું છે? ધીઝ ઇઝ અ વોચ. તો ધીઝનું બહુવચન શું થશે? ધોઝ. સોરી, ધીઝ થશે. ટી એચ ઈ એસ ઈ ધીઝ થશે, બરાબર છે? ઇઝનું આર અને વોચનું શું થશે બહુવચન? વોચિસ થશે, પાછળ ઈએસ લાગશે. તો વોચિસનું સ્પેલિંગ ડબલ્યુ એ ટી સી એચ ઈ એસ, બરાબર છે? સમજાણું બાળકો? ત્યાર પછી આપણે જોઈએ સાત નંબરનું વાક્ય. તો સાત નંબરના વાક્યમાં શું આપેલું છે? ધેટ ઇઝ અ બ્રશ. શું આપેલું છે? ધેટ ઇઝ અ બ્રશ. તો ધેટનું બહુવચન શું થશે? ધોઝ થશે. ટી એચ ઓ એસ ઈ ઇઝનું બહુવચન શું થશે? આર થશે. અને બ્રશનું બહુવચન શું થશે? બ્રશિસ થશે. બી આર યુ એસ એચ ઈ એસ, પાછળ શું લાગશે? ઈએસ લાગશે. બ્રશિસનું સ્પેલિંગ શું થશે? બી આર યુ એસ એચ ઈ એસ, બ્રશિસ. ત્યાર પછી આઠ નંબરનું વાક્ય જુઓ, ધીસ ઇઝ અ બસ. ધીઝનું બહુવચન શું થશે? ધીઝ. ટી એચ ઈ એસ ઈ ઇઝનું બહુવચન આર અને બસનું બહુવચન બસીસ, બરાબર છે? એટલે વાક્ય શું બન્યું? ધીઝ આર બસીસ.
ત્યાર પછીનું વાક્ય વાક્ય નંબર 9 તો જો એમાં શું આપેલું છે ધેટ ઇઝ એન એલિફન્ટ બરાબર છે તો ધેટ નું શું થશે બહુવચન ધોસ ડી એચ ઓ એસ ઈ ઇઝ નું બહુવચન આર અને એલિફન્ટ નું બહુવચન ઈ એલ ઈ પી એચ એ એન ટી એસ એલિફન્ટ્સ બરાબર છે સમજાણું બાળકો તો વાક્ય શું બન્યું આપણું ધોઝ આર એલિફન્ટ્સ ત્યાર પછીનું 10 નંબરનું વાક્ય જુઓ ચલો 10 નંબરનું વાક્ય શું આપેલું છે ધીસ ઇઝ અ ડ્રેસ બરાબર છે શું આપેલું છે ધીસ ઇઝ અ ડ્રેસ ધીસનું આપણે બહુવચન શું લખશું ધીસ લખશું ડી એચ ઈ એસ ઈ ઇઝનું બહુવચન આર અને ડ્રેસીસનું બહુવચન ડ્રેસીસ ડી આર ઈ ડબલ એસ ઈ એસ ડ્રેસીસ બરાબર છે તો આપણું વાક્ય શું બન્યું These are dresses. ત્યાર પછીનું 11 નંબરનું વાક્ય જોઈએ શું આપેલું છે That is a dish. બરાબર છે તો ચલો that નું બહુવચન શું થશે Those. T-H-O-S-E. Is નું બહુવચન are. અને dish નું બહુવચન dishes. પાછળ ઈ એસ લાગશે તો ડીસીસ નો સ્પેલિંગ ડી આઈ એસ એચ ઈ એસ તો આપણું વાક્ય શું બન્યું ધોઝ આર ડીસીસ બરાબર છે ત્યાર પછીનું 12 નંબરનું વાક્ય જુઓ ધીઝ ઇઝ અ ડોગ તો ધીઝનું બહુવચન શું થશે ધેટ થશે સોરી ધીઝનું બહુવચન ધીઝ થશે ટી એચ ઈ એસ ઈ ધીઝ ઇઝનું બહુવચન આર અને ડોગનું બહુવચન ડોગ્સ બરાબર છે સમજાણું ડોગનું બહુવચન શું થશે ડોગ્સ થશે ઈએસ લાગશે પાછળ શું લાગશે ઈએસ સમજાણું બાળકો ચલો ડોગ્સનું સ્પેલિંગ શું થશે ડી ઓ જી ઈ એસ બરાબર છે ત્યાર પછીનું આપણે આગળ 13 નંબરનું વાક્ય જોઈએ ધેટ ઇઝ અ બોક્સ તો ધેટનું બહુવચન ધોઝ ટી એચ ઓ એસ ઈ ઇઝનું બહુવચન આર અને બોક્સનું બહુવચન બોક્સિસ બી ઓ એક્સ ઈ એસ તો આપણું વાક્ય શું બન્યું ધોઝ આર બોક્સિસ ત્યાર પછીનું વાક્ય 14 નંબરનું વાક્ય જો ધીઝ ઇઝ અ કપ તો ધીઝનું બહુવચન ધીઝ ટી એચ ઈ એસ ઈ ઇઝનું બહુવચન આ અને કપનું બહુવચન કપ્સ પાછળ એસ લાગશે તો આપણું વાક્ય શું બન્યું ધીઝ આર કપ્સ ત્યાર પછી લાસ્ટ આપણે 15 નંબરનું વાક્ય જોઈએ ચલો જો ધેટ ઇઝ અ ટામેટો તો ધેટનું ધોઝ ટી એચ ઓ એસ ઈ ઇઝનું આર અને ટોમેટોનો ટમાટોઝ પાછળ ઈ એસ લાગશે ટી ઓ એમ એ ટી ઓ ઈ એસ સમજાણું વાક્ય બાળકો તો આપણું વાક્ય આ શું બન્યું ધોઝ આર ટમાટોઝ ચલો સમજાઈ ગયું બાળકો તો આજે આપણે શું શીખ્યા ધીઝ અને ધોઝ પરથી વાક્ય બનાવતા શીખ્યા બરાબર છે એક વચનમાં આપેલા હોય અને બહુવચનમાં આપણે ફેરવ્યું તો આજે તમારે હોમવર્કમાં શું કરવાનું છે આ હોમવર્કમાં આજે બધા 1 થી 15 સુધીના બધા જ વાક્ય તમારે તમારી અંગ્રેજીની નોટમાં લખવાના રહેશે હું તમને આની પીડીએફ સેન્ડ કરીશ બરાબર છે તો હોમવર્કમાં આજે તમારે 1 થી 15 સુધીના
બધા જ વાક્યો સારા અક્ષરે તમારી નોટમાં સવાલ અને જવાબ બંને લખવાનો રહેશે. સમજાણું બાળકો? ચલો બાય બાય.